શેખ મોહમ્મદ સોહેલ, આજે તમારું સ્વાગત છે પીટીસી યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા મિત્રો છો, સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો જેથી અમારી વિડીયો તમને સૌથી પહેલા મળે. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 12 વિદ્યુત, અગાઉના ભાગમાં આપણે જે પણ ભાગ જોઈ ગયા છે તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. આજે આપણે અવરોધોના જોડાણ બે રીતે થાય છે, એક છે શ્રેણી જોડાણ અને બીજું છે સમાંતર જોડાણ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા શ્રેણી જોડાણનો પરિપથ વિશે સમજણ લઈએ અને તેની સાબિતી એટલે કે શ્રેણી જોડાણમાં મળતું જે સૂત્ર છે તે કેવી રીતે આવે તે આપણે જોઈએ. અવરોધનું શ્રેણી જોડાણ કે પરિપથના બે બિંદુઓ વચ્ચે એક કરતાં વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે છે તે સરખો રહે, એટલે કે સમાન હોય, અને તેને વહેવા માટે એટલે કે જે પ્રવાહ છે તેને જવા માટે માત્ર ને માત્ર એક જ વર્ગ એટલે કે એક જ માર્ગ ઉપલબ્ધ હોય, તો તેવા બે બિંદુઓ વચ્ચે આપણે શ્રેણીમાં જોડેલા છે તેમ કહેવાય. આપણે જોઈ શકાય છે આકૃતિમાં એ અને બી, તેમાં ત્રણ પ્રકારના આપણી પાસે અવરોધ છે, એટલે કે અલગ અલગ મૂલ્યના આપણી પાસે અવરોધ છે, R1, R2 અને R3, પરંતુ તેમાંથી જે પ્રવાહ પસાર થાય છે તે સરખો છે એટલે કે સમાન છે, બરાબર છે. એટલે કે R1, R2 અને R3, પરંતુ એનું જે બે બિંદુઓ વચ્ચેનું જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તે પણ જુદો જુદો હશે, એટલે કે V1, V2 અને V3, એટલે કે પ્રવાહ સેમ છે પરંતુ બે બિંદુઓ વચ્ચેનું જે વિદ્યુત સ્થિતિમાન છે તે કેવો હશે, અલગ અલગ હશે. ત્યારબાદ આકૃતિમાં ત્રણ અવરોધ A અને B વચ્ચે જોડેલા દર્શાવે, દરેક અવરોધ R1, R2 અને R3માંથી વહેતો પ્રવાહ સમાન છે, પ્રવાહ સમાન એટલે કે અવરોધો પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે V1, V2 અને V3 મળશે. V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3, એટલે કે આપણે જે અવરોધ પરિપથની અંદર પ્રવાહ જ્યારે પસાર થશે તે બિંદુ A થી બિંદુ B સુધી, એટલે કે બિંદુ A માં જે આપણે વોલ્ટેજ આપેલા તે બિંદુ B પર આપણને ટોટલ મળશે, એટલે કે એનો મતલબ એ છે કે જેવો જેવો અવરોધ હશે એવી રીતે ત્યાં વોલ્ટેજ શું થશે, ડિવાઈડ થઈ જશે, એટલે કે વહેંચણી થઈ જશે. જો હવે પરિપથને આપણે એક એવા ત્રણ અવરોધોને બદલે એક જ એવો અવરોધ આપણે મૂકીએ કે જેથી જેટલો વિદ્યુત પ્રવાહ એ છે એટલો જ આપણને પરિપથનો સમતુલ્ય અવરોધ પણ મળે, એટલે કહેવાનો મતલબ શું છે કે શ્રેણી જોડાણનો એક સમતુલ્ય અવરોધ આપણે લઈએ કે આ કે ભાઈ જે R1, R2 અને R3 છે તેની જગ્યા પર આપણે એક જ એવો અવરોધ લઈએ કે જે વહેતો પ્રવાહ છે તેટલો જ આપણને ત્યાંથી તેનો અવરોધ આપણને સમતુલ્ય અવરોધ મળે. સમતુલ્ય અવરોધ માટે આપણું સૂત્ર છે V બરાબર IR, ઓહ્મના નિયમ પરથી આપણે આ સાબિત કર્યો હતો કે V1 બરાબર IR1 પહેલા અવરોધ માટે, બીજા અવરોધ માટે V2 બરાબર IR2, V3 બરાબર IR3. કેમ સર I સમાન છે? કેમ કે વિદ્યુત પ્રવાહ શ્રેણી જોડાણમાં કેવો હશે, સમાન એટલે કે સરખો રહેશે, તેના ખાલી અવરોધનું મૂલ્ય અલગ હશે અને તેનું વોલ્ટેજનો પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ જુદો હશે. જો તેને ત્રણે ત્રણ સમીકરણ પરથી આપણે જોઈએ તો IR બરાબર IR1 પ્લસ IR2 પ્લસ IR3, એટલે કે R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3, કેમ કે I સામેને નીકળીને સામેવાળા I સાથે કેન્સલ આઉટ થશે. આ પરથી કહી શકાય કે શ્રેણીમાં જોડેલા જે અવરોધો છે તેનો સરવાળો કરવાથી તેનો સમતુલ્ય અવરોધ આપણને મળે છે, એટલે કે જે અવરોધો છે તેનો આપણે સરવાળો કરીએ તો છેલ્લે આપણને સમતુલ્ય અવરોધ જેટલો એનું મૂલ્ય મળે છે. ત્યારબાદ એક બીજી ઘણી અગત્યની કોઈ થિયરી છે તો તે સમાંતર જોડાણ છે, કે પરિપથના બે બિંદુ વચ્ચે એક કરતા વધુ અવરોધને એવી રીતે જોડવામાં આવે કે વિદ્યુત પ્રવાહ સમાન ન હોય તેને વહેવા માટે એક કરતા વધુ માર્ગ. શ્રેણી જોડાણમાં માત્ર વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય, અહીંયા ત્રણ માર્ગ છે, એક કરતા વધુ માર્ગ ઉપલબ્ધ હોય ત્યારે બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હશે, સમાન હશે, કેમ કે તેમના છેડા જે છે તે એક જ જગ્યાએ છે, જ્યારે આના છેડા છે દરેક જગ્યા પર બદલાતા હતા, એટલે કે એનો મતલબ કે એકનો સ્ટાર્ટ થાય તો પહેલા અવરોધનો છેડો તે બીજા અવરોધનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે. તેવી જ રીતે કે ભાઈ જેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધુ માર્ગ ઉપલબ્ધ થાય છે, બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન સમાંતર જોડાણમાં સરખો હશે અને તેનો જે વિદ્યુત પ્રવાહ છે તે આપણી પાસે શું છે, અલગ અલગ હોય છે. એટલે કે કહેવાનો મતલબ કે આકૃતિ પરથી જોઈ શકાય કે જ્યારે વિદ્યુત પ્રવાહ વહેશે ત્યારે એને ત્રણ માર્ગ ઉપલબ્ધ થાય છે, I1, I2 અને I3. R1, R2 અને R3 તો છે, પરંતુ તે બંને A અને B બિંદુ જે છે તેના બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હશે, સમાંતર જોડાણમાં સમાન હશે. આકૃતિમાં ત્રણ અવરોધ જે આપેલા છે તેની જગ્યા પર આપણે A અને B વચ્ચે સમાંતર જોડેલા છે, તે દરેક એક તરફના છેડા એક સામાન્ય બિંદુ A અને બીજી તરફના છેડા બીજી સામાન્ય બિંદુ B ના સામાન્ય બિંદુ સાથે, જો A આગળ વિદ્યુત પ્રવાહ I ના ત્રણ ભાગ પડે એટલે કે I1, I2 ને I3, તેવી જ રીતે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ તે અવરોધના મૂલ્ય પર આધારિત છે. જેવી રીતે શ્રેણી જોડાણમાં મૂલ્ય વિદ્યુત પ્રવાહનો સરખો હતો પરંતુ તેનું અવરોધના મૂલ્ય પરથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખબર પડતી હતી, પરંતુ અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો પ્રવાહ તફાવત જે છે તે સમાન છે, પરંતુ તે અવરોધો પરથી વિદ્યુત પ્રવાહની વહેંચણી થાય છે, એટલે કે તે અવરોધના મૂલ્ય પર આધારિત છે. ધારો કે અવરોધ R1, R2 ને વહેતો પ્રવાહ અનુક્રમે I1, I2 અને I3 હશે,
તેનો કુલ સરવાળો આપણે કરીએ પ્રમાણો તો i બરાબર i1 પ્લસ i2 પ્લસ i3 એટલે કે જેટલો i આપણે અહીંયાથી નીકાળીએ છે તેટલા બિંદુ b પરથી જ્યારે નીકળશે ત્યારે i1 પ્લસ i2 પ્લસ i3 નો સરવાળો કરતા મળી જશે સમાંતર જોડેલા અવરોધ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરી જેટલો જોઈએ કેમ કે બેટરી જેટલી છે એટલો જ એનો વોલ્ટેજ હોવો જોઈએ એટલે કે આપણે ઓહ્મના નિયમ પ્રમાણે i બરાબર v / r બરાબર એટલે કે i1 બરાબર v / r1 i2 બરાબર v / r2 i3 બરાબર v / r3 એટલે કે v સામાન્ય કાઢી આપણે તો i બરાબર v / r1 પ્લસ v / r2 પ્લસ v / r3 હવે એ જ પ્રમાણે આ ત્રણેય અવરોધને બદલે આ પરિપથમાં એક અવરોધ એવો આર સંતુલ્ય અવરોધ જોડવામાં આવે કે જેથી પરિપથમાંથી વહેતો જે પ્રવાહ છે તે સંતુલ્ય અવરોધ જેટલો હોય એટલે કે આપણે અહીંયા જોઈએ કે i બરાબર v / r તો v / r બરાબર v / r1 પ્લસ v / r2 પ્લસ v / r3 વિદ્યુત સ્થિતિમાન સરખા છે તો v સામાન્ય નીકળીને કેન્સલ આઉટ થશે એટલે કે આપણને સૂત્ર શું મળશે 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 અને એ ત્રણ અવરોધનો સમાંતર જોડાણને આપણે સંતુલ્ય અવરોધ ગણીશું જ્યારે શ્રેણી જોડાણમાં r બરાબર r1 પ્લસ r2 પ્લસ r3 હતું જ્યારે સમાંતરમાં 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 એટલે વિદ્યાર્થી મિત્રો આ ટોપિકના રિલેટેડ આ બંને થિયરી તમારા સબ્જેક્ટમાં હશે જ એ તમારે જાતે ગૃહ કાર્યમાં લખવાની રહેશે જો તમને આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો આ ટોપિકમાં કોઈ કન્ફ્યુઝન અથવા તો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો તમારા આપેલ વોટ્સઅપ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો આભાર